આઝાદીના 75 વર્ષ થયા, આજે પણ કચ્છ અબડાસાના છેવાડાના ખીરસરાના બાળકો માટે રમત ગમતનું મેદાન નથી. ગુજરાત રાજ્યના વિધાનસભાના ક્રમ નંબર પ્રથમ અને ભારત દેશના છેવાડાના તાલુકાના ખીરસરા ગામના બાળકોની વેદનાથી નવનિયુક્ત સરપંચ શ્રી પણ ભાવુક થઈ ગયા હતા. આજરોજ ગામના નવનિયુક્ત સરપંચ શ્રી આદમભાઈ હિંગોરા અને અબડાસા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરા ગામના વિકાસ કામો માટેના સર્વે માટે ગામમાં નીકળ્યા હતા. તેવામાં છોકરાઓ ગલી ક્રિકેટ રમતા હતા, એટલામાં તે બાળકોની નજર સરપંચ શ્રી આદમભાઈ હિંગોરા પર પડતા જ તમામ બાળકોએ પોતાની રમત મૂકીને નવનિયુક્ત સરપંચશ્રીને ઘેરી લીધા હતા અને પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે આપણે આઝાદ થયા તેને 150 વર્ષ પૂરા થવા આવ્યા, છતાં આજે પણ અમે એ ગ્રાઉન્ડ માટે વલખા મારી રહ્યા છીએ, માટે ઉચ્ચ સ્તરે અમારી વેદનાનો અવાજ ઉપાડો અને બાળકો માટે એક મેદાન મંજૂર કરાવી આપો. આ બાળકોને સાંત્વના આપવા માટે સરપંચ શ્રી આદમભાઈ હિંગોરા દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશ એવી ખાતરી આપી હતી તેમ અબડાસા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરાએ જણાવ્યું હતું. સ્ટોરી બાય કાશમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત. 75 વર્ષ થયા દેશ આઝાદ થયો, કિસરે ગામ મેં છોકરા લા કરે મેચ જો ગ્રાઉન્ડ ના, એટલે આ કે કોરો કે જરૂરત હે મેચ જો ગ્રાઉન્ડ જી જરૂરત હે ગ્રાઉન્ડ કબે તો સરપંચ સાહેબ આઈ કરો તો છોકરા ની લાગણી લા કરે. આજે ખીરસરા ગામના બાળકોની મુલાકાત લીધી હતી, તે સમયે બધા બાળકોની માંગ હતી કે વર્ષો થયા અમારા માટે રમવા માટે ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ નથી, માટે સરપંચ સાહેબ આપ કોશિશ કરો, ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરો કે અમને ગ્રાઉન્ડ મળે. મારી કોશિશ અને એ પ્રાથમિકતા રહેશે કે જલ્દીથી જલ્દી નાના બાળકોને વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ મળી જાય.